ઓપરેશન બહારવટિયા નામનો કોડ રાખી ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો હતો. કમલ પાર્કમાં હીરા વેપારીની ઘાતકી હત્યા કરી ફરાર હતો આરોપી. સુરત પોલીસ પર ફાયરિંગ કરી ભાગી જવામાં માહિર માથાભારે ભૂપત આહિરને પકડવા પોલીસે ઓપરેશન બહારવટિયા હેઠળ મુંબઈના બોરીવલી સ્ટેશનમાં વોચ ગોઠવી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે મુસાફરોનો વેશ ધારણ કરીને ભૂપતને પકડી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેને સુરતમાં લઈ આવી મંગળવારે કોર્ટમાં રજૂ કરશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં વરાછા માતાવાડી કમલ પાર્ક નંબર 278માં હીરા ઓફિસ ધરાવતા પ્રવીણભાઈ ભીખાભાઈ નકુમ નામના વેપારીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યામાં પોલીસે પ્રવીણભાઈના સંબંધી ગિરીશ નકુમ તેમજ આશીષ ગાજીપરાની ધરપકડ કરી હતી. સાથે જ હુમલો માથાભારે ભૂપત આહિરે કરાવ્યો હોવાનું પણ બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. ભૂપત વારંવાર વેશ બદલતો હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓપરેશન બહારવટિયા નામથી ભૂપતને શોધવાનું શરૂ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની પીએસઆઈ વિશાલકુમાર ધનગણને બાતમી મળી હતી કે ભૂપત મુંબઈના બોરીવલી સ્ટેશન પર ફોન કરવા આવે છે. ફોન કર્યા બાદ સ્વિચ ઓફ કરી પરત જતો રહે છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની 4 સભ્યોની ટીમે મુસાફરોનો વેશ ધારણ કર્યો હતો. દાઢી અને વાળ વધારે હતા અને 4 દિવસ વોચ ગોઠવી બોરીવલી સ્ટેશને આવતા તેને દબોચી લેવાયું હતું. ભૂતકાળમાં ભૂપતે પોલીસની ઉપર ફાયરિંગ પણ કર્યું હતું અને પોલીસને ચકમો આપી ભાગી જવામાં માહિર હતો, જેથી પોલીસે બહારવટિયાના નામથી ઓપરેશન પાર પાડ્યું હતું. 13/9/2022 વરાછાના માતાવાડી વિસ્તારની અંદર એક કારખાનેદારને ત્યાં એને બંધક બનાવી અને માર મારી અને લૂંટ કરી બનાવ બનેલ હતો. આ મર્ડરના કેસની અંદર પ્રાઇમરી અનડિટેક હતો ગુનો અને એને ક્રાઇમબ્રાન્ચ દ્વારા ડિટેક કરવામાં આવેલ હતો. અને એમાં જે તે વખતે 2 આરોપી, એક છે ગિરીશ નકુમ અને આશીષ ગાજીપુરા, આ 2ને પકડી પાડવામાં આવેલ હતા. જ્યારે આ 2 આરોપીને પકડી પાડવામાં આવેલ એ વખતે એક નામ ચર્ચાસ્પદ થયેલ હતું, નામ ખુલેલ હતું, એ હતું ભૂપત આહિર. ભૂપત આહિર એ ખૂબ જ સાતીર, ખૂબ જ હાર્ડકોર ક્રિમિનલ અને એ જ્યારે 12 વર્ષનો હતો ત્યારથી એ ગુનાના રવાડે ચડી ગયેલ હતો. હાલમાં એની ઉંમર 56 વર્ષ છે. આમ એના ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો હોય અને પોલીસ ઉપર ફાયરિંગ કરવાની ટેવ હોય એ ભૂપત આહિરને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ માટે એક ચેલેન્જ હતી. અને એને લઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓપરેશન બહારવટિયા ચલાવવામાં આવેલ હતું. છેલ્લા 10 મહિનાથી અમને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચના તમામ પીઆઈ પીએસઆઈ શ્રીઓ વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને પ્રભાતસિંહ આ 2ને એક સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળે છે કે ભૂપત આહિર જે છે એ હાલ બોમ્બે છે અને એને લોકેટ કરવામાં આવી રહેલ છે. તાત્કાલિક આ જે ભૂપત આહિર છે એ પોતે ફાયર આર્મ્સ રાખતો હોય અને પોલીસ ઉપર એસોલ્ટ કરવાની ટેવ હોય, ખૂબ જ શાંત અને ચાલાકીથી ઓપરેશન કરવું જરૂરી હોય, અલગ અલગ માણસોની ટીમ મુંબઈ મોકલવામાં આવેલ હતી અને બોમ્બે ખાતેથી રેલવે સ્ટેશન પાસેથી ભૂપત આહિરને પકડી પાડવામાં આવેલ હતો. જે વરાછાનું જે મર્ડર હતું એ મર્ડરની હકીકત એવી છે કે આ કામે જે પ્રવીણભાઈ નકુમ છે એ માતાવાડીની અંદર પોતાનું હીરાની ઓફિસ ધરાવતા હતા. એની બાજુમાં જ ગિરીશ નકુમ છે એ પણ હીરાની ઓફિસ ધરાવતો હતો અને 2 વચ્ચે વ્યવસાયિક સંબંધ હતા. ગિરીશ નકુમને અંદાજો આવી ગયેલો કે આ જે પ્રવીણભાઈ છે એ એના કારખાનાની અંદર રોકડ, ખાસી એવી રોકડ રાખે છે અને 10-12 લાખના હીરા રાખે છે, જેને લઈને એ એના મનમાં લાલચ જાગે છે અને એને લૂંટનો પ્લાન બનાવે છે. એના માટે એમને એના ઓળખીતા આ ભૂપત આહિરનો સંપર્ક કરેલ. ભૂપત આહિરે આના માટે એનો જે એક આશીષ ગાજીપુરા કરીને એનો ફંટર હતો એનો કોન્ટેક કરેલો. આમ આશીષ ગાજીપુરા અને ભૂપત આહિરે આમના કારખાનામાં સાંજના સમયે જાય છે, એના 2 હાથ પગ બાંધી દે છે અને એના માથામાં લોખંડની પાઇપો મારી અને એનું મોત નિપજાવે છે અને સાથે લૂંટ કરી અને નાસી ગયેલા હતા. ભૂપત આહિરનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એ જ્યારે 12 વર્ષનો હતો ત્યારે એને સૌથી પહેલી ચોરી એના ગામની અંદર કરેલી હતી અને એ પછી એ ગુનાના રવાડે ચડી ગયો હતો. પછી જ્યારે 13 વર્ષનો, 14 વર્ષનો એમ સતત સળંગ આજ દિન સુધી એને કોઈ વર્ષ બાકી નથી રાખ્યું. જ્યારે જેલમાં હતો એ સિવાયના વર્ષોમાં એ કોઈ ને કોઈ ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપતો હતો. આમ જોવા જઈએ તો 1987-88 જ્યારે 18 વર્ષનો હતો ત્યારે બોમ્બેની અંદર દહીસરમાં એક મોટી રોબરી કરવાનો એને પ્લાન બનાવેલ હતો અને એ પ્લાન સફળ ન થતાં એ ધરપકડ થયેલ હતી. ભાવનગરની અંદર એને 65 લાખની લૂંટ, તલવાર, છરી જેવા ઘાતક હથિયારો સાથે
એને કરેલ હતી. આ જ રીતે એ મલાડ ઈસ્ટની અંદર એને 3 લાખની ચોરી 1994 અંદર, 2001-2 નવસારીની અંદર એને 32 લાખની લૂંટ કરેલ હતી, 2001 કતારગામ વિસ્તારની અંદર નંદુ ડોશીની વાડી છે એમાં મોહનભાઈ પ્રજાપતિના કારખાનામાંથી એને 35 લાખની લૂંટ કરેલી હતી. આ વખતે એને રિવોલ્વરનો ઉપયોગ કરેલ હતો. એવી જ રીતે બોમ્બેની અંદર 2005ની અંદર મલાડ વેસ્ટમાં લિબર્ટી ગાર્ડન છે ત્યાં પણ એને 2.5 લાખની લૂંટ કરેલી હતી વેપન સાથે. પાલનપુરની અંદર એ 2005ની અંદર 2 રિવોલ્વર સાથે પકડાયેલો હતો. 2010ની અંદર પાલનપુરની અંદર આંગડિયા ઓફિસમાં એને ફાયરિંગ કરી અને 5,20,000ની લૂંટ કરેલી હતી. સુરતની અંદર 2010ની અંદર જયંતિ સોમા જે આંગડિયું છે એ 1 જ મહિનાની અંદર એના ડિલિવરી મેનને હથિયાર બતાવી, રિવોલ્વર બતાવી અને પહેલી વાર એને 20 લાખની લૂંટ કરી. તરત જ થોડા દિવસોમાં એ જ જયંતિ સોમા આંગડિયા એના બીજા ડિલિવરી મેનને ઘાતક હથિયારો બતાવી અને 26 લાખની લૂંટ કરેલી. અને એ વારંવાર આ જ રીતે એને 50 લાખની લૂંટો કરેલી છે. ટૂંકમાં અત્યાર સુધીની અંદર લગભગ 35-40 જેટલા ગુનાઓ એ આચરી ચૂક્યો છે. ભાવનગરની અંદર જ્યારે એને લૂંટ કરેલી 13.5 લાખની અને લૂંટ કરી ભાગતા હતા, પોલીસ આવી ગઈ, પોલીસ એને પકડવાનો પ્રયત્ન કરતા પોલીસ ઉપર સીધું એને પોઈન્ટ બ્લેન્કથી ફાયરિંગ કર્યું હતું. એમાં પોલીસનો જાન બચી ગયેલ હતી. આમ ખૂંખાર આરોપી હોય એને પકડી પાડવામાં આવેલ છે.